हेलो फ્રેન્ડ્સ, હું રાહુલ સિયાલા ફરી એકવાર આપ સર્વે મિત્રોનું અમાઈ યુપીએસસી ના પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, એક સરસ મજાની જાહેરાત આવી છે જેનું નામ છે ફ્રેન્ડ્સ મુખ્ય સેવિકા અને ગ્રામ સેવક. આ લેક્ચર ની અંદર આપણે મુખ્ય સેવિકા વિશે જોઈશું, કારણ કે મિત્રો ઘણા બધા ફેરફાર થયેલા છે, જેમ કે ખાસ કરીને મિત્રો ક્વોલિફિકેશન ની અંદર ઘણો બધો ફેરફાર થયો છે. કારણ કે આ પહેલા જ્યારે મુખ્ય સેવિકાની પરીક્ષા લેવામાં આવતી હતી મિત્રો, તો ત્યારે જે છે એ ફોર્મ ભરી શકતા હતા, પણ મિત્રો અત્યારે ઘણો બધો બદલાવ છે, તો કયો કયો બદલાવ થયેલો છે એ જોવાનું છે, અને એની એક્ઝામ પેટર્નની અંદર પણ આપણે જોવાના છીએ, બરોબર છે. તો મિત્રો હું મુખ્ય સેવિકાની વાત કરું તો જે મુખ્ય સેવિકા જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, બરોબર છે, એના અંતર્ગત જે છે એ ક્લાસ 3ની જોબ છે, બરોબર છે, વર્ગ 3ની જોબ છે. હવે આ જે છે એ ફક્ત મહિલા માટે છે, બરોબર છે. એટલે કહેવાનો મતલબ કે અત્યારે જે આ વિડીયો જોઈ રહી છે એ તમામે તમામ બહેનો હશે, બરાબર છે, ક્લિયર છે મિત્રો. કારણ કે કોઈ પણ ભાઈઓ આની અંદર ફોર્મ ભરી શકતા નથી. મુખ્ય સેવિકાની કામગીરીની વાત કરું મિત્રો, કે જે મુખ્ય સેવિકા હોય છે આ મુખ્ય સેવિકાની કામગીરી ખાસ કરીને તમે તમારા જે ગામ હોય છે, ગામની અંદર એક હોય છે મિત્રો આંગણવાડી હોય છે, તો આંગણવાડીની અંદર જે કંઈ બહેનો હોય છે એના ઉપલા અધિકારી તરીકે એ લોકો કામ કરે છે. ખ્યાલ આવે છે? શું હોય મિત્રો, જે આંગણવાડીની અંદર જે કંઈ બહેનો કામ કરતી હોય છે એના ઉપલા અધિકારી તરીકે મુખ્ય સેવિકા કામ કરતી હોય છે. લગભગ જે છે એક એક તાલુકો હોય છે, ત્યાં આગળ એક તાલુકાની અંદર એક કે બે મુખ્ય સેવિકા આપવામાં આવે છે, જેના અંતર્ગત જે છે મિત્રો એ આંગણવાડીની કાર્યકારી બહેનો હોય છે એ કામ કરતી હોય છે, બરાબર, મને એટલો ખ્યાલ છે, બરાબર છે. ચલો તેની અંદર આપણે આગળ જોઈએ, વાત કરું કે આને ફોર્મ જે છે મિત્રો બહેનો સોરી, બરાબર છે, જે ફોર્મ છે એ આપણે 30/3/2022 થી ભરી શકો છો, 30/3/2022 થી ભરી શકો છો, અને 15/4/2022 સુધી ભરી શકો છો, બરોબર. જે કંઈ જનરલ કેટેગરીના ઉમેદવાર હશે, બરોબર છે, એમને 100 રૂપિયાનો ચાર્જ અને અન્ય કંઈક 12 રૂપિયા, એમ કરીને કુલ 112 રૂપિયા તમે પોસ્ટમાં ચરણ ભરી શકો છો, અથવા તો તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો, બરોબર છે. હવે વાત કરું મિત્રો જગ્યાની, વાત કરું તો જગ્યાની અંદર કુલ જગ્યાની વાત કરું તો કુલ જગ્યા જે મિત્રો 225 જેટલી જગ્યા આપવામાં આવેલી છે, બરોબર છે. અને આ કેટેગરી વાઇઝ કુલ કેટલી જગ્યા આપવામાં આવેલી છે એ તમને આની જે પીડીએફ છે એ પીડીએફ તમને આપણી ડિસ્ક્રિપ્શનની અંદર માય જીપીએસસીની ટેલિગ્રામ ચેનલ ચાલે છે ત્યાં આગળ આ પીડીએફ હું શેર કરી દઈશ, તો ત્યાં આગળ તમને આ પીડીએફ જે છે એની મળી જશે, બરોબર છે મિત્રો. તો 225ની સારી એવી જગ્યા છે. હવે મિત્રો મહત્વનો મુદ્દો છે કે એની શૈક્ષણિક લાયકાત, એટલે કે જો તમારે મુખ્ય સેવિકા બનવું હોય તો તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. હવે જો મિત્રો અહીં કહે છે કે બેચલર ડિગ્રી, બરોબર છે, એટલે કે એની અંદર બેચલર ડિગ્રી અથવા તો તમે જે છે એ માસ્ટર ડિગ્રી, બરોબર છે, એટલે કે જેમ કે બીએ અથવા તો એમએ, અહીંયા આગળ એ બંનેમાંથી કોઈ પણ એક ડિગ્રી હોવી જોઈએ. પણ યાદ રાખો મિત્રો, ખાસ કરીને આના પહેલાંની જ્યારે ભરતી હતી ત્યારે મિત્રો તમે કોઈ પણ ડિગ્રીવાળા ફોર્મ ભરી શકતા હતા. તે વખતે મિત્રો ઘણી બધી એમબીબીએસવાળી બહેનો, ડેન્ટલવાળી બહેનો અને અન્ય કોઈ આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી ઇંગ્લિશ સબ્જેક્ટ હોય કે અન્ય સબ્જેક્ટવાળી બહેનો પણ ફોર્મ ભરેલા હતા. પણ મિત્રો આ વખતે કંઈક અલગ બદલાઈ ગયું છે. આ વખતે તમારે એક તો આવે છે હોમ સાયન્સ, બરાબર છે, શું આવે છે મિત્રો હોમ સાયન્સ હોય, બીજું હોય છે મિત્રો સોશિયોલોજી, ત્યાર પછી હોય છે મિત્રો ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા તો ન્યુટ્રિશન અથવા તો સોશિયલ વર્ક, બરાબર છે, એટલે કે સામાજિક કાર્યકર એવાની અંદર, બરાબર છે. આ જે સબ્જેક્ટ થયા આ ચાર સબ્જેક્ટની અંદર, બરાબર છે, ફરી વખત બોલું છું મિત્રો કે હોમ સાયન્સ, સોશિયોલોજી, બરાબર છે, ત્યાર પછી આવે છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ કે ન્યુટ્રિશન અથવા તો સોશિયલ વર્કની અંદર જે મિત્રો જે બહેનોએ કાં તો બેચલર ડિગ્રી, બરોબર છે, કાં તો માસ્ટર ડિગ્રી કરેલું હોય એ જ બહેનો ફોર્મ ભરી શકશે, અને બીજી કોઈ પણ પ્રકારની બહેનો ફોર્મ ભરી શકશે નહીં. તમારો આ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને હું એનો જવાબ પણ તમને આપી દઈશ. બીજી વસ્તુ કે બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, બરોબર છે મિત્રો, અને ત્યાર પછી ગુજરાતી અને હિન્દીનું પણ જ્ઞાન હોવું જોઈએ. એ માટે તમારે કોઈ પ્રશ્ન નથી, પણ તમે ફોર્મ કઈ બહેનો ભરી શકે છે તમને સ્પષ્ટ અહીં જણાવી દઉં છું. આ ઉપરાંત મિત્રો જે ઉંમર પ્રમાણે જે કંઈ છૂટછાટ મળશે એ તમને તમામે તમામ મળી જશે, બરાબર છે. ત્યાર પછી વાત કરું મિત્રો કે પગાર ધોરણની અંદર, તો પગાર ધોરણ મિત્રો ઘણું જ સારું છે. આ મુખ્ય સેવિકાની જોબ એ સુપર ક્લાસ 3 લેવલની કહી શકાય
છે, કારણ કે તેની અંદર પગાર ધોરણની વાત કરું મિત્રો 31,340 રૂપિયા પર મંથ પ્રમાણે મળે છે, અને આ જે છે મિત્રો એ 5 વર્ષ ફિક્સ થયેલા હશે, બરોબર છે, એટલે કે 5 વર્ષ સુધી તમારા ફિક્સ પગાર ધોરણ રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરું કે આની પરીક્ષા પદ્ધતિ, બરોબર છે, આની પરીક્ષા પદ્ધતિની અંદર વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિની અંદર તમારે માત્ર અને માત્ર એક જ પેપર આપવાનું રહેશે, બરોબર છે, એક જ પેપર તમારે આપવાનું રહેશે. અને આ એક પેપરની અંદર વાત કરું તો પહેલું આવે છે મિત્રો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ, બરોબર છે, જેની અંદર કયા કયા સબ્જેક્ટ આવે છે એ પણ તમને આગળ કહું છું. એ કુલ 35 માર્ક્સનું હશે. કેટલા માર્ક્સનું હશે? 35 માર્ક્સનું હશે, બરાબર છે. અને એનું મીડિયમ લગભગ દરેકનું મીડિયમ ગુજરાતી છે, પણ જે ઇંગ્લિશ ગ્રામર આવે છે એ ઓલરેડી ઇંગ્લિશમાં આવશે. એટલે કે ટૂંકમાં જીકેનું જે પોષણ હોય છે મિત્રો એ 35 માર્ક્સનું હોય છે. ત્યાર પછી મિત્રો ગુજરાતી લેંગ્વેજ, બરાબર છે, જે ગુજરાતી લેંગ્વેજ હોય છે મિત્રો 20 માર્ક્સનું પૂછાય છે, 20 માર્ક્સનું ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, એટલે કે એની અંદર ગુજરાતી સાહિત્ય પણ આવી જશે. ત્યાર પછી આવે છે મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર, એ મિત્રો 20 માર્ક્સનું હોય છે. ટૂંકમાં ગુજરાતી અને ઇંગ્લિશ તમારે 20-20 માર્ક્સનું પૂછાશે. ત્યાર પછી મિત્રો 35 માર્ક્સનું જીકે પૂછાશે, અને જે અન્ય જે છે 75 માર્કનું, બરાબર છે, ક્વેશ્ચન અસાઇન ધ રિક્વાયર્ડ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ, એટલે કે તમારું જે કંઈ ટેકનિકલ ફિલ્ડનું જે કંઈ નોલેજ હોય છે એ કુલ 75 માર્કનું પૂછવામાં આવે છે. જે કંઈ તમે ડિગ્રી મેળવેલી હોય છે એ પ્રમાણેનું 75 માર્ક્સનું પૂછાય છે, બરાબર છે. તો અડધું પેપર જે હશે એ તમારું પોતાના જોબ રિલેટેડ હશે અને 75 માર્કનું અન્ય રિલેટેડ હશે, બરાબર છે. હવે પરીક્ષાની અંદર વાત કરું મિત્રો કુલ 150 માર્ક્સનું પેપર છે, એટલે તમારી જે મિનિટ આપવામાં આવેલી હોય છે 90 મિનિટ, બરાબર, એટલે કે 1.5 કલાક જેટલો અહીંયા આગળ તમને સમયગાળો આપવામાં આવે છે, બરાબર છે મિત્રો. હા ચલો, અને ત્યાર પછી વાત કરું મિત્રો કે કયા કયા સબ્જેક્ટ જે છે એ 35 માર્ક્સનું જે તમારું ઉપરનું જે જનરલ નોલેજનું હોય છે એની અંદર મિત્રો જનરલ મેન્ટલ એબિલિટી, બરાબર છે, એટલે કે રીઝનિંગ આવશે એની અંદર. પછી કલ્ચર આવશે, એ કલ્ચરની અંદર ખાસ તમારે ગુજરાતનું અને ભારતનું કરવાનું રહેશે. ભૂગોળની વાત કરું મિત્રો તો ગુજરાત અને ભારતની ભૂગોળ હશે. રમત ગમત હશે, ભારતીય બંધારણ હશે, બરાબર છે. ત્યાર પછી આવે છે મિત્રો પંચાયતી રાજ હશે, બરાબર છે. પછી યોજનાઓ હશે, અર્થશાસ્ત્ર હશે, સાયન્સ હશે, બરાબર, પર્યાવરણ, જે કંઈ મિત્રો તલાટીની અંદર જે આપવામાં આવ્યું છે એ આપવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો કરંટ અફેર્સ જે હશે, સ્થાનિક હશે, રાજ્ય કક્ષાનું અને રાષ્ટ્રીય કક્ષાનું તમારે જે કરંટ અફેર્સ તમારે જે કરવાનો રહેશે. હવે મિત્રો મારે વાત કરું કે પેપરની અંદર જે જે તમે પરીક્ષા આપશો એની અંદર એક પ્રશ્નનો સાચો જવાબ માટે 1 માર્ક મળશે, પણ જો ખોટો હશે તો ખોટા માટે મિત્રો તમને 0.33 જે છે એ તમારા ગુણ છે માઇનસ કરી દેવામાં આવશે. એક કરતા વધારે જો તમે ટીક કરેલું હશે તો પણ મિત્રો તમારે 0.33 માર્ક્સ માઇનસ થશે, બરાબર છે. હવે તમારે કોઈ પ્રશ્ન જો મિત્રો સ્કીપ કરવો હોય તો સ્કીપ કરવા માટે તમને ઈ ઓપ્શન આપવામાં આવેલો હશે, બરાબર છે. તો મિત્રો આ થઈ એક બેઝિક માહિતી થઈ કે મુખ્ય સેવિકા માટે. હવે તમને થોડીક વાત કરું કે મુખ્ય સેવિકા માટે આ વખતે હવે કઈ બહેનોને ખાસ ફાયદો થશે એની વાત કરું તો જુઓ, ખાસ કરીને વાત કરું મિત્રો કે મુખ્ય સેવિકાની કોમ્પિટિશનની અંદર દર વખતની વાત કરું કે દર વખતે આજે જે મિત્રો મેં પહેલાં પણ કીધું એમ કે સુપર ક્લાસ 3 લેવલની જોબ છે, એટલા માટે તમામે તમામ ફિલ્ડની બહેનો, ફરી વાત કહું મિત્રો કે ખાસ કરીને જે MBBSમાં હતી એ પણ બહેનો, ડેન્ટલની અંદર હતી, નર્સિંગની અંદર હતી કે અન્ય કોઈ પણ બહેનો જે સારા એવા ગ્રેજ્યુએશન પ્રમાણેની હતી, તમામે તમામ બહેનોને મુખ્ય સેવિકાની જોબ માટે એ લોકો પ્રાયોરિટી આપતા હતા, એક્ઝામ પણ આપતા હતા અને એક્ઝામ પાસ કરીને જોબ પણ લેતા હતા. પણ આ વખતે મિત્રો ખાસ કરીને નવી પેટર્ન આવી છે એક્ઝામ પેટર્નની અંદર, આ ચોક્કસથી ઘણી બહેનોને જે છે એ નિરાશ થઈ છે, બરાબર છે, કારણ કે એમના જે છે એ દર વખતે એક્ઝામ આપવા મળતી હતી અને આ વખતે એક્ઝામ આપવા મળવાની નથી, તો એ બહેનો નિરાશ થઈ છે. પણ જે બહેનોની અંદર બેચલર અથવા તો માસ્ટર ડિગ્રીની અંદર હોમ સાયન્સ હોય, સોશિયોલોજી હોય, ચાઇલ્ડ ડેવલપમેન્ટ હોય, સોશિયલ વર્ક હોય, તો આની અંદર હોય તો એ બહેનોએ મહેનત કરશે તો ચોક્કસથી મિત્રો આ મુખ્ય સેવિકાનું જે છે મેરિટ હશે એ નીચે જશે અને ચોક્કસથી મિત્રો એમને ફાયદો થવાનો છે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, અન્ય કોઈ પણ માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, ચોક્કસથી આપણે એનો એક વિડીયો બનાવીશું, બરાબર છે. આશા રાખું છું કે તમને જે માહિતી આપવામાં આવી એ ચોક્કસથી તમને ખબર પડી હશે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.